ત્યાર પછી એમણે એવું કીધું કે ભાઈ મારા ફાધર ક્યાં ગયા, ચાવી ક્યાં છે? નથુરામ શર્માજી પાસે ગયા તમારા ફાધર? હાજી, ઘણો સમય થઈ ગયો. મેં કીધું કે આમ છે, ચિંતા નહીં કરો, બરોબર છે, કોઈ પણ વસ્તુ થશે નહીં, બરોબર છે, તને જે મનમાં ડર છે એ કાંઈ નહીં થાય, બરોબર છે. કારણ કે મારા ફાધર નોન કરેક્ટર હતા, નોન કરપ્ટેડ હતા, અને કોઈ પણ જાતનું અને સ્ટેટના વખતમાં ભૂપત બારોટી હતો ને એ સમયમાં. અચ્છા, તો એ વખતે જુનાગઢ પોસ્ટિંગ હતું ફાધરનું? અચ્છા, તો જ ગુરુદેવ વાળા સંપર્કમાં હોય. અચ્છા, એટલે અને સાયકલ લઈને પોતે છોડવડી જાતા જુનાગઢ, પછી એને ગીરના ટૂંક ઉપર મૂકાતા ઉપર. અચ્છા, ઓલા વાયરલેસ મૂકીએ ને? હા હા. અચ્છા, ઉપર જાઉં નીચે આવું, બરોબર છે, કોણ અત્યારે તો નીચે આવું જાવ જા કરી હતી, પણ ફિઝિકલી એટલા ફિટ હતા ને, અમે ત્યાં નોકરી આપી હતી. ત્યાર પછી અમે આ જે મારા મગજનું થયું એટલે અમે કીધું કાંઈ નહીં થાય, અને હકીકતે બે કે ત્રણ મહિના જેવું થયું ને એ વાયેલું કાંઈ નહીં. ત્યાર પછી ત્યારે તો મારા મોટા ભાઈનો એકનો જન્મ, અને એક મારા સિસ્ટર, એ સૌથી મોટા છે, 72 યર્સ, અને મારા જે મોટા ભાઈ છે એની ઉંમર લગભગ 66-67 ની આજુબાજુ. ત્યાર પછી અમે 5 ભાઈઓ. અચ્છા, જન્મી થયા. અચ્છા, સૌથી નાનો. બરાબર, પણ કોઈ પ્રોબ્લેમ નહીં. વાહ, તો તમારા નથુરામ શર્માના આશીર્વાદ. એને એમ કીધું આમ કે ચિંતા છોડી દે, કાંઈ નહીં થાય. ઓહો, એ સમયમાં સાહેબ ટીબી બહુ મોટો રોગ ગણાતો, બહુ મોટો. અત્યારે જેમ કેન્સરથી માણસો ભાગે છે ને, ત્યારે એ સમયમાં ટીબી એટલે ભયંકર રોગ, જીવલેણ રોગ ગણાતો, જીવલેણ રોગ ગણાતો. પણ એ સામાન્ય એટલે જરાક આમ ચાંદુ પગ જેમ કે ને એટલું જ હતું. પણ 2-3 મહિનામાં તો સાહેબ શું કાંઈ છે કાંઈ ખબર જ નહીં, અને તંદુરસ્ત એટલા છેલ્લે મારા મધર એક્સપાયર થઈ ગયા ત્યારે એના મોઢા પર લાલીને છે આખું, તમે જો કોઈને ખબર ન પડે કે આટલા ઘણા ટાઈમ પહેલાં એને આવું હતું નહીં, અને કોઈ દવાઈ નહીં હો. વાહ, આ એક ગુરુ મહારાજને તમને પરચો. હા, અને શું છે, મારા ફાધરને કીધું કે તું કરપ્ટ નોટ કરપ્ટ માણસ છો, એટલે ત્યારે એ લોકો